કરોડો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નર્મદા મહ્યા આવી છે અનેક ગરીબોની આશા આકાંક્ષાઓ અધૂરી રાખીને પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે કોશિશ કરી છે અને તેથી નર્મદાના પાણીને આપણે માત્ર આપણો હક ન સમજીએ જ્યારે નર્મદાનું પાણી હાથમાં લઈએ ત્યારે ગુજરાતના એ લાખ કરોડો કરોડો ગરીબ પરિવારોને યાદ કરજો જેમને શાળાનો ઓરડો મળવો જોઈતો તો જેમને હોસ્પિટલ મળવી જોઈતી હતી જેમના સંતાનોને ભરપેટ ખાવા મળવું જોઈતું હતું પાણી ખાતર એમના બજેટને ઓછા ફાળવીને આ પાણીના માટે બજેટ ગુજરાતે ખર્ચ્યા છે ગરીબનું લઈને આ નર્મદા માં પહોંચાડી છે અને ત્યાંથી જ્યારે પણ નર્મદા માનું પાણી હાથમાં લઈએ ત્યારે ગુજરાતના એ લાખો કરોડો ગરીબોને યાદ રાખજો એમના માટે કંઈક કરવાનો સંકલ્પ કરજો તો જ આ માં નર્મદા આવી લેખે લાગશે ગરીબને ભૂલીને અને હવે જયારે નર્મદા પહોંચી રહી છે ત્યારે બજેટ પણનું ભારણ આવનારા દિવસોમાં ઘટવાનું છે ત્યારે આપણે જો પાણી સંતુલિત રીતે વાપરીશું તો બજેટનો પૈસો હવે ગરીબોની પ્રાથમિકતા માટે ખર્ચવાનું સહેલું થવાનું છે અને તેથી આ નર્મદાનું પાણી મારા ખેતરને લીલા કરે એટલું નહીં મારી તરસ છિપાવે એટલું નહીં પણ આ નર્મદાનું પાણી મને મળ્યું છે તો મારા દ્વારા મારા ગુજરાતના ગરીબનું પણ કલ્યાણ થાય આ સંકલ્પ કરીએ માં નર્મદાનું જળ હાથમાં લઈને સંકલ્પ કરીએ ગામો ગામ સંકલ્પ કરીએ તો માં નર્મદા આપણી પર કૃપા વરસાવે